नमस्कार विद्यार्थी मित्रों, गया वीडियो में आप प्रकरण 9 की शुरुआत करी थी। माहितीनु नियमन जुओ। आ गणित पोथी अर्चित गणित पोथी है, जेमा आप प्रकरण 9 ना दाखला गणवाना रहेशे। गया वीडियो में तमने जाण करी थी मैं कि गणित अर्चित पोथी तमारे लावीने राखवानी छे, जेमा दाखला गणवामां आवशे। जुओ, अहीं आपणे जोई शकीए छे उदाहरण 2, जेमा एकताए एना छठा धोरणना विद्यार्थीओना बूटना नंबरनी माहिती एकठी करी। तेने मेळवेली माहिती नीचे प्रमाणे छे। माहिती परथी आवृत्તિ કોષ્ટક તૈયાર કરો। જુઓ, અલગ અલગ નંબરનો કોષ્ટક આપણને આપ્યું છે। હવે આપણે નીચે બૂટનો નંબર, આવૃત્તિનો ચિહ્નો અને વિદ્યાર્થીઓની સંખ્યા લખીશું। બૂટનો નંબર ક્યાંથી શરૂ થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે 4 નંબરથી શરૂ થાય છે। તો આપણે અહીંયા લખીશું 4 5 6 7 8, બરાબર। હવે આપણે જોવાનું છે કે 4 નંબરના કેટલા છે, તો ગણી શકીએ આપણે અહીંયા 1 2 3 4 5। 4 નંબરના 5 વિદ્યાર્થીઓ છે, તો આપણે વિદ્યાર્થીઓની સંખ્યા એ લખીશું 5। અને ગયા વિડિયોમાં તમને મેં શીખવાડ્યું એ જ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન લખીશું 1 2 3 4 અને 5મી આડી લીટી, બરાબર છે। હવે 5 નંબર ધરાવતા વિદ્યાર્થીઓ કયા છે, તો આ 1 2 3 4 5 6 7 8 8 વિદ્યાર્થીઓ છે, એટલે આપણે અહીંયા લખીશું 8 વિદ્યાર્થી। અને અહીંયા આપણે આવૃત્તિ ચિહ્નમાં લખીશું 1 2 3 4 5 6 7 8। પાંચમો આપણે આડી લીટી કરવાની છે, 10મી આડી લીટી કરવાની છે, બરાબર। હવે 6, તો 1 2 3 4 5 6 7 8 9 10। વિદ્યાર્થી મિત્રો, 6 નંબર ધરાવતા વિદ્યાર્થીઓ 10 છે। આ રીતે આપણે પેન્સિલથી રાઉન્ડ કરીએ તો આપણે કોઈ અંક જો કોઈ રહી જતો હોય તો આપણને ખબર પડે। તો અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર છે। હવે 7 નંબર ધરાવતા, તો 1 2 3 4 5 6 અને 7, 7 નંબર ધરાવતા 7 વિદ્યાર્થીઓ છે। તો અહીંયા આપણે લખીશું 7 1 2 3 4 5 6 અને 7, બરાબર। હવે 8 નંબર ધરાવતા 1 અને 2, કુલ 2 વિદ્યાર્થીઓ છે, અહીંયા લખીશું 2 1 અને 2। હવે અહીંયા આપણે જોઈશું કે 32 ટોટલ આપેલા છે, તો અહીંયા આપણે સરવાળો કરીએ તો 32 થવા જોઈએ। તો 10 ને 7 17, 18 19, 19 ને 8 20, 21 22 23 24 25 26 27 28 29 30 31 32, એટલે કે આપણું આ ટોટલ સાચું છે, બરાબર। 32 જવાબ આવે છે। હવે જોઈશું આપણે દાખલા નંબર 2। હવે આગળ જોઈશું આપણે નીચે ચિત્ર આલેખ અગાઉના અઠવાડિયાના વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે। અહીંયા એક જે ચિત્ર છે વિદ્યાર્થીનું, એ બરાબર એક ગેરહાજર વિદ્યાર્થી છે। સોમવાર છે, અહીંયા સોમવારે આપણે જોઈ શકીએ છીએ કે 1 2 3 4 5, એટલે કે 5 વિદ્યાર્થીઓ શું છે, ગેરહાજર છે। અહીંયા આપણે લખી રાખવાનું કે 5 વિદ્યાર્થી ગેરહાજર છે। મંગળવાર 1 2 3 4, એટલે કે 4 વિદ્યાર્થી ગેરહાજર છે। બુધવારે 2 વિદ્યાર્થી ગેરહાજર છે। ગુરુવારે કોઈ નથી, બરાબર, કોઈ ગેરહાજર નથી।
शुक्रवारे एक विद्यार्थी गैरहाजर छे अने शनिवारे एक बे त्रण चार पांच छ सात आठ आठ विद्यार्थी गैरहाजर छे। आपणे अहीं टोटल करी राखीए बराबर छे, पांच ने चार नौ, दस अगियार बार, बार ने आठ वीस, कुल वीस विद्यार्थी गैरहाजर छे आखा अठवाडिया दरमियान। हवे आपणने पहेलो सवाल अहीं पूछ्यो छे કે કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે ગેરહાજર વિદ્યાર્થીઓ શનિવારે છે। તો અહીંયા આપણે લખવાનું કે શનિવારે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા। ओके, बीजू छे कया दिवसे 100% हाजरी हती, विद्यार्थी मित्रों 100% हाजरी क्यारे होय, ज्यारे कोई पण विद्यार्थी गैरहाजर ना होय बराबर। एटले के गुरुवारे आपणे जोई शकीए छे के 100% हाजरी छे, एटले आपणे अहींया लखवानुं के गुरुवारे 100% हाजरी हती। सी छे આ અઠવાડિયે કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, જુઓ આપણે અહીંયા ટોટલ કરેલું છે આખા અઠવાડિયા દરમિયાન કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે, તો 20। તો લખવાનું કે આ અઠવાડિયે કુલ 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા। હવે જોઈશું આગળ, આલેખ ત્રણ અહીંયા જુઓ, વસાહતમાં રહેતા લોકોના ફ્રીજના રંગનો ચિત્ર આલેખ નીચે દર્શાવેલ છે બરાબર। હવે અહીંયા જુઓ, આ એક ચિત્ર બરાબર 10 લોકો છે અને અહીંયા આપણને વાદળી રંગ આપેલો છે, લીલો રંગ આપ્યો છે, લાલ રંગ અને સફેદ રંગ, આ બધા ફ્રીજના રંગો છે બરાબર। હવે જુઓ વાદળી રંગ એટલે આ એક એક ચિત્ર બરાબર 10 થશે, વાદળી રંગ અહીંયા એક વિદ્યાર્થી એક ચિત્ર બરાબર 10, 20, 30, 40, 50 એટલે કે વાદળી રંગ ધરાવતા કેટલા છે, 50, લીલો રંગ ધરાવતા 10, 20, 30। એક આ જે માણસનું ચિત્ર છે એટલે એના 1 = 10 થશે। હવે લાલ રંગ ધરાવતા અહીંયા જુઓ આપણે જોઈ શકીએ છીએ કે અડધો છે, એટલે 10 ના અડધા કેટલા, 5 લેવાના, તો 10, 20, 30, 40, 50 અને 5 કેટલા થશે, 55, એટલે અહીંયા આવશે 55। અહીં જુઓ સફેદ 10 અને 20 એટલે અહીંયા આવશે 20। હવે પહેલો પ્રશ્ન તમને છે ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો બરાબર। તો વાદળી રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા, તો આપણે જોઈ શકીએ છીએ કે વાદળી રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા કેટલી છે, 50। તો અહીંયા લખવાનું કે વાદળી રંગ પસંદ કરનાર લોકો 50 છે। બીજો સવાલ છે કેટલા લોકોને લાલ રંગ ગમે છે, તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કેટલા છે, 55, કેટલા લોકો છે, 55। તો અહીં લખવાનું આપણે કે લાલ રંગ ગમતા લોકો 55 છે। કેટલા લોકોને સફેદ રંગ ગમે છે, તો આપણે જોઈ શકીએ છીએ કે સફેદ રંગમાં 20 જણ છે, તો અહીંયા આપણે લખવાનું કે 20 લોકોને
सफेद रंग में छे। डी छे, लोको कयो रंग सौथी ओछो पसंद करे छे? तो सौथी ओछी संख्या होय अहीं जुओ, 50 छे, 30 छे, 55 छे अने 20 छे, तो सौथी ओछी संख्या छे 20। एटले कयो रंग छे 20? सफेद। एटले लखवानुं के लोको सफेद रंग सौथी ओछो पसंद करे छे। ई छे, लोको कयो रंग सौथी वधु पसंद करे छे? एटले के सौथी वधारे संख्या होय ए। तो अहीं आपणे जुओ, 55 छे, तो 55 ए लाल रंग छे, बराबर। तो अहीं लखवानुं आपणे के लोको लाल रंग सौथी वधु पसंद करे छे। आलेख 4, उदाहरण 5। જુઓ, અહીંયા જુદા જુદા વાહનોનો ઉપયોગ કરીને શાળામાં આવતા શ્રેણી 6ના 30 વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ દર્શાવવામાં આવેલ છે। અહીંયા જુઓ, શાળામાં આવતા શ્રેણી 6 એટલે કે ધોરણ 6ના વિદ્યાર્થીઓ જુદા જુદા વાહનોમાં આવે છે, તો એનો આલેખ ચિત્ર દ્વારા દર્શાવ્યો છે। આ સ્માઇલીનું ચિત્ર છે, એક સ્માઇલી બરાબર એક વિદ્યાર્થી ગણવાનો છે। અહીં જુઓ, પોતાની કાર લઈને આવતા વિદ્યાર્થી કેટલા છે? 1, 2, 3, 4। અહીંયા આપણે લખવાનું 4। જાહેર બસ 1, 2, 3, 4, 5। જાહેર બસમાં આવતા વિદ્યાર્થી 5 છે। સ્કૂલ બસ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11। 11 વિદ્યાર્થી સ્કૂલ બસમાં આવે છે। સાયકલ 1, 2, 3, તો અહીંયા 3 વિદ્યાર્થી સાયકલ પર આવે છે। ચાલીને આવતા વિદ્યાર્થી કેટલા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, અહીંયા લખીશું 7। હવે એના પરથી આપણે પ્રશ્નો આપ્યા છે, એ આપણે એનો જવાબ લખીશું। પોતાની કારમાં મુસાફરી કરીને શાળામાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે? તો પોતાની કારમાં કેટલા વિદ્યાર્થીઓ? 4। અહીંયા લખવાનું કે પોતાની કારમાં મુસાફરી કરીને 4 વિદ્યાર્થીઓ આવે છે। મોટાભાગના વિદ્યાર્થીઓ શાળાએ આવવા શાનો ઉપયોગ કરે છે? એટલે કે સૌથી વધારે વિદ્યાર્થીઓ શેનો ઉપયોગ કરે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 7 છે, 3 છે, 11, 5 અને 4। તો સ્કૂલ બસમાં 11 છે, તો લખવાનું કે મોટાભાગના વિદ્યાર્થીઓ શાળાએ આવવા સ્કૂલ બસનો ઉપયોગ કરે છે। બરાબર। હવે સી છે, શાળામાં આવવા સાયકલનો ઉપયોગ કરતા કેટલા વિદ્યાર્થીઓ છે? તો સાયકલનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ 3 છે। તો શાળામાં આવવા સાયકલનો ઉપયોગ કેટલા વિદ્યાર્થી કરે છે? 3। તો 3 વિદ્યાર્થીઓ કરે છે। ડી છે, શાળામાં કેટલા વિદ્યાર્થીઓ ચાલીને આવે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે 7 વિદ્યાર્થીઓ। તો શાળામાં 7 વિદ્યાર્થીઓ ચાલીને આવે છે। જુઓ ઉદાહરણ 6, જેમાં ફેક્ટરી દ્વારા અઠવાડિયામાં બનાવાતી ઘડિયાળની સંખ્યાનો ચિત્ર આલેખ દર્શાવેલ છે। એક કાંડા ઘડિયાળ બરાબર આપણે 100 કાંડા ઘડિયાળ ગણવાની રહેશે। સોમવારે આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6 એટલે કે 600। 1 = 100 એટલે 6 × 100 થશે, તો 600। મંગળવારે આપણે જોઈ શકીએ છીએ કે 7 છે
અને આ અડધું છે એટલે 100થી અડધા 50 બરાબર, એટલે કે આ 7 ઘડિયાળના 700 અને આ 50 750. એવી જ રીતે બુધવારે 6 ઘડિયાળ છે આખી અને આ અડધી 50 એટલે કે 650 ઘડિયાળ લખાશે. હવે ગુરુવારે આપણે જોઈ શકીએ છીએ કે કુલ 8 ઘડિયાળ છે એટલે કે 800 ઘડિયાળ થશે. એક ઘડિયાળ બરાબર 100 એટલે 800 ઘડિયાળ લખવામાં આવે. શુક્રવારે 6 ઘડિયાળ છે એટલે કે 600 ઘડિયાળ બનાવી હશે. શનિવાર છે 1 2 3 4 5 એટલે કે 500 અને આ 50 એટલે 550. હવે આનું ટોટલ આપણે અહીંયા લખી દઈએ 3950 એનું ટોટલ થશે. અહીંયા પહેલો સવાલ છે, સૌથી ઓછી કાંડા ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવી? તો આપણે અહીંયા ચેક કરવાનું 600 750 650 800 600 ને 550. તો આપણે જોઈ શકીએ છીએ કે 550 સૌથી ઓછા છે એટલે કે શનિવારે. તો સૌથી ઓછી કાંડા ઘડિયાળ શનિવારે બનાવવામાં આવી. બી છે, કયા દિવસે સૌથી વધારે કાંડા ઘડિયાળ બનાવવામાં આવી? તો સૌથી વધારે જે દિવસે બનાવવામાં આવી હોય એ છે 800 એટલે કે ગુરુવારે. ગુરુવારે સૌથી વધારે કાંડા ઘડિયાળ બનાવવામાં આવી. આપેલ અઠવાડિયામાં કુલ કેટલી કાંડા ઘડિયાળ બનાવવામાં આવી? એટલે કે આખા અઠવાડિયાનું ટોટલ કરવાનું છે સોમથી શનિવાર સુધી. તો 3950 કાંડા ઘડિયાળ બનાવવામાં આવી. હવે જોઈશું આપણે સ્વાધ્યાય 9.1 જેનો પહેલો દાખલો આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા છે. 40 વિદ્યાર્થીઓ જે છે એને મેળવેલ ગુણ છે એ બતાવેલા છે નીચે, અને એના પરથી આ દાખલો મેં તમને શીખવાડ્યો હતો એ તમારે આમાં આવૃત્તિ ચિહ્ન કરીને તમારે બતાવવાનું રહેશે. દાખલા નંબર 2 જે છે જલેબી બરફી ને એનાવાળું આપણે જે બીજા ગયા વિડીયોમાં આપણે આ દાખલો પણ શીખી ગયા છે એ પણ તમારે આ અર્ચિત પોથીમાં લખવાના રહેશે. એટલે કે સ્વાધ્યાય 9.1ના 2 દાખલા પહેલો અને બીજો અર્ચિત પોથીમાં લખવાના રહેશે. દાખલા નંબર 3 થી આપણે પછીના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.